નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। અત્યારના મુખ્ય સમાચારમાં આગળ વધતા પહેલા, જો તમે મારી ચેનલમાં નવા હો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે। અને સાથે જ વિડીયોની લાઇક અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। અત્યારના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો દૂધના ભાવ વધારાની આશંકા આવે છે। અમૂલ બટરના ભાવમાં વધારો જે કમાવ્યો છે, ગુરુવારે અમૂલે બટરના ભાવમાં વધારો કર્યો છે। દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળીએ તમામ બટરના પેકેટના ભાવમાં વધારો કર્યો છે। અમૂલ બટર 100 ગ્રામનો ભાવ 50 રૂપિયા હતો તે હવે વધીને 52 રૂપિયા થઈ ગયો છે, જ્યારે 500 ગ્રામનો ભાવ 245 રૂપિયા હતો તે વધીને 255 રૂપિયા થઈ ગયો છે, જ્યારે અમૂલ બટર 1 કિલોનો ભાવ 530 રૂપિયા હતો તે હવે વધીને 550 રૂપિયા થઈ ગયો છે। આમ કિલોએ 20 રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજીમાં 8 એપ્રિલથી શ્રી 51 શક્તિ પીઠ પરિક્રમા યોજાશે। 8થી લઈને 10 એપ્રિલના રોજ અંબાજીમાં 51 શક્તિ પીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરાયું છે। 3 દિવસના કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ, હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે। સાથે જ ગબ્બર પર પરિક્રમા પણ થશે, જેને લઈને જોરશોરથી પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ પ્રસંગે ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો માટે કડક નિર્ણય લેવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલનો ચાર્જ સંભાળતા જ નિર્લિપ્ત રાય એક્શનમાં આવી ગયા છે। દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તેની જાણ કરવા માટે લોકો માટે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર 99 78 93 44 44 નંબર પર ફોટો, વિડીયો અને માહિતી મોકલવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો શહેરી વિસ્તારમાં રખડતા ઢોર નિયંત્રણ અને પશુ માટે ફરજિયાત લાયસન્સ લેવાના કાયદામાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરમાં માલધારી સાથે મુખ્યમંત્રીની બેઠકમાં કાયદો મોકૂફ રાખવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે। જોકે આ કાયદાને લઈને માલધારી સમાજના ભારે વિરોધ બાદ આજે મુખ્યમંત્રી અને માલધારી સમાજના અગ્રણીઓ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો, જો વાહન ચલાવતી વખતે આ કામ કર્યું તો 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે। રસ્તા પર વાહન ચલાવતા સમયે નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। જો કે ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે। એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી વાહનોને જો તમે રસ્તા પર વાહન ચલાવતા હો ત્યારે રસ્તો ન આપ્યો તો તમને 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે।